આપણું સિનિયર કેજી માં આપણું અંગ્રેજી, તો અંગ્રેજી માં આપણે પેજ નંબર 61 પર આયા છે. જો તો પેજ નંબર 61 પર આપણને આપણે જે આપણા અભ્યાસક્રમ પ્રમાણે એબીસીડી 1 થી 50 જે રીતે આપણા કોર્સ પ્રમાણે શીખ્યા છે ને એનું આપણને પુનરાવર્તન આપ્યું છે. તો પુનરાવર્તનમાં આપણે પેજ નંબર 61 પર આવ્યા છીએ. તો 61 પેજ નંબર પર આપણને સૂચનામાં આપ્યું છે કે હરોળમાં જુદા નંબર પર ચોકડી કરો. તો બોક્સની અંદર આપણને અલગ અલગ મૂળાક્ષ નંબર લખીને આપ્યા છે. જુઓ, અંક લખીને આપ્યા છે અલગ અલગ. પહેલી લાઇનમાં જુઓ, 9ની લાઇન છે, 3ની લાઇન છે, 17ની લાઇન છે અને 30ની લાઇન છે. તો એમાં અલગ મૂળાક્ષર પર ચોકડી કરવાની છે. તો મેં તમને ચોકડી કરીને બતાવી છે, બરાબર. જો 9ની લાઇનમાં 5 અલગ છે, 3ની લાઇનમાં 8 છે, 17ની લાઇનમાં 40 છે, 30ની લાઇનમાં 20 છે, બરાબર. આ પ્રમાણે ચોકડી કરેલી છે આપણે. જુઓ, એ તમારે જોઈને સમજવાનું છે. ફરી નીચે આપ્યું છે, ગણો અને સાચા નંબર ફરતે વર્તુળ કરો. તો આપણે શું છે, ચિત્રો આપેલા છે ખાનાની અંદર, એ ચિત્રોને ગણવાના છે. તો ચિત્રોમાં જુઓ, પહેલાં ચિત્ર સફરજનનું છે, ફરી અનાનસનું છે અને કીવીનું છે, બરાબર. તો ચિત્ર ગણવાના છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો નંબર લખેલા છે કે 10, 11 અને 12. તો ચિત્ર 10 ચિત્ર છે, તો આપણે 10 પર ગોળ કરેલું છે. જો તમને દેખાય છે, ફરી એની બાજુમાં ગણવાનું છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 30, 40, 50. તો 50 પર ગોળ કરેલું છે. જુઓ, તમને દેખાય છે, ફરી એની બાજુમાં છે, એ ગણવાનું છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 30, 40, 50, 60, 70. તો 70 પર ગોળ કરેલું છે, બરાબર. હવે એની નીચે છે કે દરેક નંબર સાચા સેટ સાથે જોડો. તો જોડકા જોડવાના છે આપણે. તો આપણને ખાનાની અંદર ટપકા કરેલા છે, જુઓ, અને ટપકા એવા 3 બોક્સમાં કરેલા છે ને સામે નંબર લખેલો છે. તો 6 છે, તો આપણે 6 ટપકા ગણવાના છે ને એની સાથે જોડીને. મેં તમને જુઓ, 6 ટપકા ગણવાના છે, 1, 2, 3, 4, 5, 6. તો 6 સાથે જોડવાનું છે. ફરી 9 છે તો 9 સાથે જોડ્યું છે, 30 છે તો 30 સાથે જોડ્યું છે, બરાબર. ફરી એની નીચે છે, ગુજરાતી નંબર સામે અંગ્રેજી નંબર લખો. તો આપણને ગુજરાતી અંક આલ્યા છે. જુઓ, 5 5, 8 8, એકડે 1 6 16, 1 9 19. તો આપણે અંગ્રેજીમાં નંબર લખવાના છે, 5 એટલે 5, 8 એટલે 8, 1 6 16 એટલે 60, 1 9 19 એટલે 90, બરાબર. એ પ્રમાણે નંબર લખીને મેં તમને બતાવ્યા છે. તો આ પેજ નંબર 61 પર તમારે ચોપડીમાં પૂરવાનું છે, ને ચોપડીમાં પૂરીને ચોપડીમાંથી તમારે જોઈને સમજીને યાદ રાખવાનું છે. એ તમારું આજનું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો, અસલામ અલૈકુમ.